Good morning, everyone. Today, we are continuing our academic report. Right, before on the high report, our friends in the school of rural areas of Rajkot districts and suggest the corrective steps for if I identify the report. Right, a report on the high report. Short time duration, that's it.
છે એ મોટા છે, થોડા ઘણા ટાઈમમાં સોલ્વ ન કરી શકાય, પણ જો એની પાછળ છે આપણે મહેનત કરશું તો પ્રોબ્લેમ છે એ જરૂર સોલ્વ કરી શકાશે. બાય ઓર્ગેનાઇઝિંગ ધ અવેરનેસ પ્રોગ્રામ એન્ડ મેકિંગ રેગ્યુલર કોન્ટેક્ટ વિથ યોર પેરેન્ટ્સ ધેર નેગેટિવ કેન બી ચેન્જ. ઓકે, બાય ઓર્ગેનાઇઝિંગ ધ અવેરનેસ પ્રોગ્રામ એન્ડ મેકિંગ રેગ્યુલર કોન્ટેક્ટ વિથ યોર પેરેન્ટ્સ એન્ડ ધેર નેગેટિવ કેન બી ચેન્જ. ઓકે, આપણે છે એવા કંઈક પ્રોગ્રામ છે અવેરનેસના જાગૃતિના પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા પડે કે જેથી છે એ સ્ટુડન્ટના પેરેન્ટ્સનો એટિટ્યુડ છે આપણે ચેન્જ કરી શકીએ. ઓકે, એક તો પ્રોગ્રામ દ્વારા, અવેરનેસ પ્રોગ્રામ દ્વારા અને પેરેન્ટ્સ સાથે સતત કોન્ટેક્ટમાં રહી અને એમનો એટિટ્યુડ ચેન્જ કરવાની ટ્રાય કરવી જોઈએ. કે આપણે ફાઇનાન્સમાં ફર્સ્ટ ફાઇનાન્સ જોયું હતું કે ધ પેરેન્ટ્સ ઓફ સ્ટુડન્ટ આર અનએજ્યુકેટેડ, કે સ્ટુડન્ટના પેરેન્ટ્સ કેવા હોય છે, અનએજ્યુકેટેડ હોય છે, એજ્યુકેટેડ હોતા નથી અને એ લોકો છે એજ્યુકેશનને ઇમ્પોર્ટન્સ આપતા નથી, બસ પોતાના પેરેન્ટ્સને છે એ હેલ્પ કરવી કામમાં અને કંઈક જોબ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એના માટે. તો કે એમનો આ એટિટ્યુડ જે છે કે જે એજ્યુકેશનને ઇમ્પોર્ટન્સ આપતા નથી એ એટિટ્યુડ ચેન્જ કરવા માટે છે આપણે કંઈક એવા અવેરનેસ પ્રોગ્રામ છે એ ઓર્ગેનાઇઝ કરવા જોઈએ અને સ્ટુડન્ટના પેરેન્ટ્સ સાથે સતત કોન્ટેક્ટમાં રહેવું જોઈએ જેથી આપણે છે એનો એટિટ્યુડ જે એજ્યુકેશન સ્તર છે તે એટિટ્યુડને ચેન્જ કરી શકીએ. તો આ એનું ફર્સ્ટ સજેશન સંજીવ શેખ આપે છે કે આપણે છે એ એટિટ્યુડ કોઈ પણ વ્યક્તિનો છે એ શોર્ટ ટાઈમમાં ચેન્જ ન કરી શકી. એટિટ્યુડ ચેન્જ કરવા માટે છે નો ડાઉટ ટાઈમ છે એ જોઈએ, પણ છે ઇમ્પોસિબલ નથી. આપણે છે એ ટ્રાય કરવું જોઈએ, એવા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા જોઈએ અને સાથે સાથે છે પેરેન્ટ્સ સાથે સતત કોન્ટેક્ટમાં રહેવું જોઈએ કે જેથી આપણે એનો એટિટ્યુડ ચેન્જ કરી શકીએ. દેન સેકન્ડ સજેશન ઇઝ ધ સિલેબસ શુડ બી રી ડિઝાઇન ઇન સચ અ વે ધેટ ઇટ શુડ બી એક્ટિવ ટુ ધી પેજ. ધ સિલેબસ શુડ બી રી ડિઝાઇન ઇન સચ અ વે ધેટ ઇટ શુડ બી એક્ટિવલી બેઝ. કે આપણો જે સિલેબસ છે એ આપણે રી ડિઝાઇન ફરીથી ડિઝાઇન કરવું જોઈએ. કે કંઈક એક્ટિવિટી બેઝ સિલેબસ હોવો જોઈએ. જો આપણો સિલેબસ જે છે એ બસ આપણે ખ્યાલ છે કે બસ આપણો સિલેબસ છે એક્ઝામ તો કામ આવે છે આપણે, બીજે કે રિયલ લાઈફમાં એનો યુઝ છે એ આપણે કરતા જ નથી. એ આપણે બધાને ખ્યાલ જ છે કે બુક્સ છે એક્ઝામ પૂરતી આપણા કામની છે, તેમ કાંઈ કામની નથી. કેટલાય લોકો વેચી દીધો કે પસ્તીમાં જવા દે છે. તો કે તે સિલેબસ છે એ આખો રીડિઝાઇન કરો. એક્ટિવિટી બેઝડ છે સિલેબસ બરાબર, એક્ટિવિટી સાથે સાથે છે એ નાના કોઈ પણ બાળકો હોય એને સમજાવો અને એક્ટિવિટી બેઝડ સિલેબસ રાખો તો છે એ કંઈક શીખશે, અધરવાઇઝ છે એ ગોખણપટ્ટી છે એમને કાંઈ કામ આવવાની નથી. તો ટીચર્સને પણ છે એ સાથે સાથે આ ઇન્ફોર્મેશન્સ આપવી પડે અને આખો છે જે સિલેબસ છે એ રીડિઝાઇન કરવું પડે અને એક્ટિવિટી બેઝડ રાખવાનું સજેશન્સ આપે છે કે જેથી સ્ટુડન્ટ છે એ કંઈક નવું શીખે. તો આ સેકન્ડ એનું રિકમેન્ડેશન્સ હતું સંજીવ શેઠનું. સેકન્ડ સજેશન્સ હતું કે આખો સિલેબસ છે એ મારા પ્રમાણે જરૂર રીડિઝાઇન કરવો પડે અને સિલેબસ છે એ એક્ટિવિટી બેઝડ રાખવો પડે. એન્ડ થર્ડ ઇઝ વી શુડ પ્રોવાઈડ સમ એક્સ્ટ્રા સ્કોલરશીપ ઓફ સ્ટુડન્ટ. વી શુડ પ્રોવાઈડ સમ એક્સ્ટ્રા સ્કોલરશીપ્સ ઓફ સ્ટુડન્ટ. કે કેટલાય સ્ટુડન્ટ એવા આવતા હોય કે જે અમને ખ્યાલ જ છે કે ચાર અનુસૂચિત જાતિ જનજાતિ બક્ષી પંચ એમાં આવતો એ બધાને સ્કોલરશીપ મળે છે. તો કે જે સ્ટુડન્ટ છે એ આ કેટેગરીમાં આવતા હોય એમને છે થોડી એક્સ્ટ્રા છે એ સ્કોલરશીપ પ્રોવાઈડ કરો કે જેથી એમના પેરેન્ટ્સ છે એમને છે એ વર્ક ટાઈમ પર જોબ કરવા ના મોકલે, કે સ્કોલરશીપ જે છે એમના ઘરમાં થોડી ઘણી ઇન્કમ આવી શકે. તો એમનું થર્ડ સજેશન હશું કાતો કે કેટેગરી વાઇઝ છે એ થોડી એક્સ્ટ્રા સ્કોલરશીપ પ્રોવાઈડ કરો. ધેન ફોર્થ ઇઝ વી શુડ ટ્રાય ટુ એસ્ટાબ્લિશ સ્કૂલ ઇન એવરી વિલેજ સો ધેટ ધ ટ્રાન્સપોર્ટેશન
ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લમને લીધે પણ ડ્રોપ આઉટ રેટ છે એ ઇન્ક્રીઝ થાય છે. તો કે એનું સજેશન્સ છે કે ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે છે એવા કેટલાય સ્મોલ વિલેજીસ છે કે જ્યાં સ્ટુડન્ટની સ્ટ્રેન્થ છે એ જ્યાંના ઘણા બધા સ્ટુડન્ટ છે એ આજુબાજુના વિલેજીસમાં જાય છે. તો એવા વિલેજીસમાં છે આપણે એક સ્કૂલ એસ્ટાબ્લિશ કરી કે સ્ટુડન્ટ છે એ આટેક્વેશન કરવાનું કે સ્ટુડન્ટ છે કેટલા છે એ આજુબાજુના વિલેજમાં એજ્યુકેશન માટે જાય છે. જો જ્યાં જ્યાં સ્ટુડન્ટ જતા હોય ત્યાં છે એક આપણે સ્કૂલ એસ્ટાબ્લિશ કરવી પડે. તો આ પણ એમને રેકમેન્ડેશન્સ હતું કે જે વિલેજીસમાં સ્કૂલ નથી અને એના ઘણા બધા બાળકો છે આજુબાજુના વિલેજીસમાં જાય છે તો અહીંયા આપણે છે એક સ્કૂલ છે એ એસ્ટાબ્લિશ કરવી જોઈએ. Then, next is, we should instruct or give the notice of the teachers to perform their duty honestly. We should give the notice or instructions of the teachers to perform their duty honestly. Okay? આપણે છે કે જે સ્ટુડન્ટ સોરી જે ટીચર્સ એવા છે કે જે ઇરેગ્યુલર છે અને હોનેસ્ટલી છે એ પોતાની ડ્યુટી છે એ નિભાવતા નથી તો એવા ટીચર્સને આપણે ઇન્સ્ટ્રક્શન્સ આપવી જોઈએ અને સાથે સાથે નોટિસ પણ આપવી જોઈએ કે પોતાની જે ડ્યુટી છે પોતાનું જે વર્ક છે એકદમ હોનેસ્ટલી અને ડેડિકેટલી કમ્પ્લીટ કરે. કે કેટલાય ટીચર્સ ગવર્મેન્ટ સ્કૂલમાં હોય છે જે હોનેસ્ટલી પોતાનું વર્ક કરતા નથી તો એવા ટીચર્સને ઇન્સ્ટ્રક્શન્સ પણ આપવી જોઈએ અને સાથે સાથે નોટિસ પણ આપવી જોઈએ કે તેઓ પોતાનું વર્ક છે એ પૂરી હોનેસ્ટલીથી અને ડેડિકેટથી કરે. Designation School Inspector, Rajkot, Vishwas. You say, yeah?